चलो आजना लेक्चर नी अंदर आपणे विद्युत विभाजन कोष माटे कोई पण एक विद्युत विभाजन कोष बनावी अने एमां जुदा जुदा प्रकारना विद्युत विभाजीने द्रावणो भरवामां आवे अने विद्युत प्रवाह पसार करवामां आवे तो कैथोड अने एनोड ऊपर कंईक जुदी जुदी नीपजो मळे। आगळना टॉपिकमां फेराडेना नियमने आधारे आपणे ए थियरी भणी गया કે વિદ્યુત વિભાજન કોષમાં જે પણ કોઈ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરેલું હોય, લાઈક NaCl નું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ, સોડિયમ સલ્ફેટનું દ્રાવણ કે H2SO4, કોઈ પણ દ્રાવણ ભરેલું હોય ત્યારે કેથોડ ઉપર કે એનોડ ઉપર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો કેટલો, તો એ કઈ રીતે શોધાય? તો એક તો આપણે ટૂંકું સૂત્ર બતાવ્યું હતું, W બરાબર ઇક્વિવેલન્ટ વેટ IT/96500, અથવા તો તમે જો ટેક્સ્ટબુક ઓરિયન્ટેડ મેથડ યુઝ કરો તો વિદ્યુત પ્રવાહ I અને તેના માટે આપેલો સમય T નો ગુણાકાર કરી અને વિદ્યુત જથ્થો Q કુલંબમાં મળશે, ડિવાઇડ બાય 96500 કરી નાખશો તો ફેરાડેમાં મળશે, અને એ કોષની પ્રક્રિયાને આધારે થતા ઓક્સિડેશન કે રિડક્શનની પ્રક્રિયામાં ફેરફારને આધારે નક્કી કરી શકે કે ભાઈ આપેલ પ્રક્રિયા માટે આટલા ફેરાડેનો ફેરફાર થાય તો એક મોલ નિપજ મળે, તો આ ફેરાડેના ફેરફારે કેટલા મોલ નિપજ મળે તો એના આધારે નિપજના મોલ મળે, મોલ ઉપરથી વજન મળે। મેથડ બે આવડવી એટલી જરૂરી છે, કારણ કે ક્યારેક એવું બને કે તમને ખાલી એટલું પૂછે કે કેટલો વિદ્યુત જથ્થો પસાર કરવો પડે, તો ડાયરેક્ટલી IT ના છેદમાં 96500 કરો તો વિદ્યુત જથ્થો ડાયરેક્ટ મળે। ક્યારેક એવું પણ બને કે આટલા સમય વિદ્યુત પ્રવાહ પસાર કરતા, વિદ્યુત પ્રવાહ આપેલો હોય, સમય આપેલો, એમ કે કેટલા ઇલેક્ટ્રોન પસાર કર્યા, તો જો I×T/96500 કરો એટલે ફેરાડે મળે, એને ગુણ્યા 6.022×10^23 કરી નાખો તો ઇલેક્ટ્રોનની સંખ્યા મળે। મેથડ બે ક્લિયર હોવી જોઈએ માઇન્ડમાં, પછી એટ અ ટાઈમ તમારે કઈ મેથડ ચૂઝ કરવી એ આપણે ડિસિઝન લેવાનું હોય। પણ આજનો લેક્ચર છે એ આપણે જે બોર્ડે રાખેલી થિયરીનો એક લાસ્ટ લેક્ચર એટલે કે લાસ્ટ ટોપિક છે, કોઈ પણ જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણોમાં એટલે કે વિદ્યુત વિભાજન દ્રાવણોમાં વિદ્યુત વિભાજ્યના દ્રાવણો ભરી દઈએ અલગ અલગ, ત્યારે વિદ્યુત વિભાજનની ઘટનાથી એનોડ અને કેથોડ ઉપર પ્રાપ્ત થતી નિપજો કઈ મળે, આવા MCQs આવે, તો એના માટે આપણે શરૂઆત કરીએ NaCl નું દ્રાવણ। તો કે ભાઈ NaCl ના દ્રાવણ તમારે બનાવવા હોય તો બે રીતે બને, કાં તો તમે NaCl નું પીગલિત દ્રાવણ લઈ લ્યો મોલ્ટન, અને કાં તો તમે NaCl નું જલીય દ્રાવણ લઈ લ્યો। જો જલીય દ્રાવણ લઈએ તો પાછા એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, સરીકે મંદ દ્રાવણ લઈએ અને અથવા તો સાંદ્ર દ્રાવણ। તો એક ચોખવટ કરી દઉં, ભણાવતા પહેલાં ચોખવટ કરી દઉં એટલે ટાઈમે માથાકૂટ ના થાય, ટેક્સ્ટબુકમાં એવી વાત કરી હોય કે NaCl નું પીગલિત દ્રાવણ, NaCl નું જલીય દ્રાવણ, એનું વિદ્યુત વિભાજન કરીને બતાવે, ટેક્સ્ટબુક અનુસાર એ જે દ્રાવણ છે એ સાંદ્ર દ્રાવણ છે, ચોખવટ નથી કરી, શું છે ખાલી સાંદ્ર, હું મંદ દ્રાવણ વિશે વાત કરીશ ખરા, કેમ કે MCQ મંદ દ્રાવણ નહીં આવે, કાલે સવારે પ્રશ્ન પૂછાય એટલે બીજો પ્રશ્ન થાય, તો સર મારે MCQમાં NaCl નું જલીય દ્રાવણ એવું લખેલું હોય તો મારે શું કરવું, સાંદ્ર, NaCl નું જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરતા કઈ નિપજો મળે વિદ્યુત ધ્રુવો ઉપર, તો આપણે વિદ્યુત વિભાજન સાંદ્રને અનુસાર કરવું, જો તમને મંદને અનુસાર પૂછશે ને તો ચોખવટ કરશે કે મંદ દ્રાવણ, ખાલી NaCl નું દ્રાવણ બોલે ને એટલે મંદને આધારે નહીં ઠપકારવાનું, સાંદ્ર શું કરવાને ચોખવટ નથી કરી દો સાંદ્રને આધારે, કેમ કે ચોપડીમાં ડાયરેક્ટ સાંદ્ર આપું છું, એટલે ક્લિયર કરી દો। તો હવે આપણે શરૂઆત કરીએ NaCl ના પીગલિત દ્રાવણ, પીગલિત એટલે મોલ્ટન સ્ટેટ એટલે આપણે એને પ્રવાહીકૃત કરી નાખવાનું છે, તો આ બધા ખાસ ધ્યાનથી જુઓ કે ભાઈ દાખલા તરીકે મારી પાસે બે વિદ્યુત ધ્રુવો ડૂબાડેલ છે વિદ્યુત વિભાજન કોષમાં, આ વિદ્યુત ધ્રુવ કાં તો તમે પ્લેટિનમ વાપરી શકો કાં તો તમે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વાપરી શકો, બેટરીનો આ ધન છેડો છે એટલે ધન વિદ્યુત ધ્રુવ થશે, બેટરીનો ઋણ છેડો છે એ ઋણ વિદ્યુત ધ્રુવ તરીકે ગણાશે, આપણે એમાં પહેલેથી ઋણ અને ધન નક્કી થાય, વિદ્યુત રાસાયણિક કોષમાં ઊંધું હતું, ઇલેક્ટ્રોન જ્યાં જાય એ કેથોડ અને ત્યાં ધન હતું, યાદ હોય તો આમાં કેથોડ ઋણ હોય, બરાબર, બાયોકેમિસ્ટ્રીમાં એ કોન્સેપ્ટ આવે કે ભાઈ એમિનો એસિડનું સેપરેશન કરવું હોય તો વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરો, એટલે ધન વીજભારિત એમિનો એસિડ કેથોડ તરફ ભાગે, વિદ્યુત વિભાજનમાં કેથોડ કેવો હોય ધન હોય, ધન વીજભારિત એમિનો એસિડ કેથોડ તરફ જાય, એમિનો એસિડ ધન વીજભારિત ક્યારે હોય જો દ્રાવણ એસિડિક હોય, એમિનો એસિડ ઋણ વીજભારિત ક્યારે હોય જો દ્રાવણ બેઝિક, જો બેઝિક હોય તો એમિનો એસિડ ઋણ વીજભારિત બને તો એ કયા ધ્રુવ બાજુ ખેંચાય, ધન ધ્રુવ બાજુ ખેંચાય, તો આ બને એનોડ। ચાલો
હવે આપણે આ રેડી કરી નાખ્યું છે ઇન્સ્ટ્રુમેન્ટ આખું હવે આપણે આની અંદર વિદ્યુત વિભાજનનું દ્રાવણ ભરી દઈએ વિદ્યુત વિભાજ્યનું સોરી આ વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં આપણે ડુબાડી દઈએ NaCl એટલે કે દ્રાવણ બનાવેલું છે પીગલિત પીગલિત એટલે કે મોલ્ટન NaCl દીકરાઓ યાદ રાખજો તમને જ્યારે મોલ્ટન NaCl બોલે ને તો એને બ્રાઇન વોટર નો કહેવાય બ્રાઇન વોટર નો મતલબ NaCl નું સાંદ્ર દ્રાવણ દરિયાનું પાણી તો કાલે કોઈ એમ પૂછે કે ભાઈ બ્રાઇન વોટર નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો ઘણા આવું વિચારશે બ્રાઇન વોટર એટલે મસ્તિષ્ક જળ થતું હશે મગજમાંથી પાણી કાઢવાનું ત્યાં બાયોલોજી નાખે એનું કોઈ આપણે જરૂર નથી બ્રાઇન વોટર એટલે NaCl નું સાંદ્ર કોઈના મસ્તિષ્કનું જળ કાઢી ન નાખતા હોય એક તો ભગવાન દીધું હોય થોડુંક હાલતું હોય થોડુંક એમાંય તમે કાઢી આવો બરાબર ઓકે તો મારી પાસે NaCl ના પીગલિત દ્રાવણમાં માત્ર બે જ પ્રકારના આયનો છે એક Na પ્લસ બીજો Cl મતલબ આપણા માઇન્ડમાં કોઈ પ્રકારનું કન્ફ્યુઝન નહીં રહે કે ભાઈ આયનો કયા વિદ્યુત ધ્રુવ તરફ જોડાય જો બે ત્રણ આયનો બીજા હોય ને તો મગજ વિચારતું થાય સર બે ત્રણ આયનો છે લાઈક ધનાયન બેક છે ઋણાયન બેક છે તો મુદ્દો થાય સર કોણ કેથોડ બાજુ જાય તો કે ધન આયનો પણ ધન આયનો કેથોડ બાજુ ખેંચાય પણ કેથોડ ઉપર જમા એક યારે હોય એટલા ન થાય કોકનું જ રિડક્શન થાય કોકનું જ ઓક્સિડેશન થાય પણ અહીંયા કોઈ ક્વેશ્ચન નહીં રહે કેમ કે માત્ર બે જ પ્રકારના આયનો છે એક ધન આયન એક બીજો આ ડિસ્ટર્બ કરવા માટે સિસ્ટમમાં કોઈ બીજા આયનો છે જ નહીં કેમ કે કેવું દ્રાવણ છે એટલે હંમેશા પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવું બહુ હેલું એટલે થિયોરિટિકલી આપણે તરત ખબર પડી કોણ ક્યાં જશે કોણ ક્યાં જમા થશે કેમ કે નવું ઉત્પન્ન થનારું કોઈ છે જ નહીં તો આના આધારે આપણે કહી શકાય કે ભાઈ અહીંયા તમે જોશો તો Na પ્લસ છે ને એ ઋણ વીજ ભારિત કેથોડ તરફ જમા થશે કે નહીં એટલે આ કોણ જમા થયું સોડિયમ જમા થાય જ્યારે આ ક્લોરિન છે ઋણ વીજ ભારિત છે તો એ કઈ બાજુ ખેંચાય તંદ્રુ બાજુ ખેંચાય એટલે અહીંયાથી Cl2 ગેસ પ્રોડ્યુસ થશે ક્યાં એનોડ ઉપર તો જ્યારે આપણે આની રાસાયણિક પ્રક્રિયા કરવા જઈએ તો પ્રક્રિયા કંઈક આવી થશે એનોડ ઉપર થતી પ્રક્રિયા તો એનોડ ઉપર ઓક્સિડેશન થશે કે નહીં અને એક Cl માઇનસ જે કેવું હતું લિક્વિડ જે શું કરશે ઇલેક્ટ્રોન ગુમાવશે અને એમાંથી શું બનવું જોઈએ ન્યુટ્રલ Cl થઈ જાય ને પણ Cl એક તો પરમાણુ થયો એ તો સ્થાયી નથી કુદરતમાંથી આપણને Cl2 સ્વરૂપે મળે તો આપણે એને નેચરલ એલિમેન્ટલ ફોર્મમાં કન્વર્ટ કરીએ Cl2 તો કે સર અહીંયા બે Cl માઇનસ લેવા પડે બે ઇલેક્ટ્રોન તો કે કામ કરો ને એના કરતાં બેટર છે અહીંયા 1/2 Cl2 ગેસ કરીએ જે એનોડ ઉપરથી ગેસિયસ Cl2 રિલીઝ થશે હાલો રેડી કેથોડ ઉપર થતી પ્રક્રિયા જોઈએ તો કેથોડ ઉપર દ્રાવણમાં છે એને પ્લસ આ એને પ્લસ લિક્વિડ આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે ઇન્ડાયરેક્ટલી લેશે તો અહીંયાથી આપણે આપણે એઝ્યુમ કરીએ આ ઇલેક્ટ્રોન સ્વીકાર લેશે તો શું બનશે સોડિયમ સોલિડ જે ક્યાં જમા થશે કેથોડ ઉપર તો કેથોડ ઉપરથી રિડક્શન અર્ધ પ્રક્રિયા દ્વારા સોડિયમ ધાતુ જમા થાય અને એનોડની સપાટી ઉપર એટલે વિદ્યુત વિભાજનનો ફાયદો વિદ્યુત ધ્રુવો પ્રક્રિયા ન કરે એમ નંબરીએ અને વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે દ્રાવણમાં રહેલા આયનો ઉત્પન્ન થાય વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ ખવાય સક્રિય હોય તો આમાં એનોડ કોઈ દી ખવાય નહીં કેથોડ કોઈ દી ખવાય નહીં માત્રની સપાટી પર જમા થાય તો અહીંયા મુદ્દો બીજો કોકનું મગજ કામ કરે સરી કે એલ્યુમિનાનું વિદ્યુત વિભાજન કરતા ને જ્યારે હોલ હેરાઉલ્ટ પદ્ધતિ ત્યારે એમાં ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા હતા એકચ્યુઅલી તમે અહીંયા પણ ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો ડૂબાડી શકો એકચ્યુઅલી આ આપણે અહીંયા માની લઈએ કે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો પ્લેટિનમ તો કે સર ગ્રેફાઇટને વિદ્યુત ધ્રુવો ડૂબાડી શકાય હા ડૂબાડી શકાય પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો ડૂબાડે પ્લેટિનમ મોંઘું પડે પણ અત્યારે ઓન પેપર તો પ્લેટિનમ ડૂબાડી શું વાંધો અટાણે લખવામાં તો પોહાય ને બરાબર તે દી જોયું છે એ કરતી તે હોલ હેરાઉલ્ટમાં ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો ડૂબાડ્યા હતા તો કે સર તમે એવું કહો છો કે વિદ્યુત વિભાજનમાં કેથોડ કેનોડ ખવાય નહીં
तो જ્યારે હોલ હેરોલ્ડ પદ્ધતિ જોઈ ત્યારે થિયરીમાં એવું આપ્યું કે સમયાંતરે એ એમના જે વિદ્યુત ધ્રુવો છે એ બદલાવા પડે કેમ કે એમાં કાર્બન છે એ ખવાઈ ગયો હોય એનું કારણ કે તો એમાં તો ખવાણો એ તો વિદ્યુત વિભાજન છે એમાં ખવાવાનું કારણ એ કાર્બન કોઈ વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં ભાગ નથી લેતો આ પ્રક્રિયા ઊંચા તાપમાને ત્યાં કરેલી હોય કેમ કે એલ્યુમિના ઘડિકમાં પીગળે નહીં એટલે એનું ગલનબિંદુ નીચું લાવવા માટે એની અંદર ક્રાયોલાઇટ મીણબત્તીથી પીગળે છતાં પણ એનું ટેમ્પરેચર થાઉઝન્ડ્સ ઓફ ડિગ્રી સેલ્સિયસમાં જતું રહે તો એટલા ઊંચા તાપમાને જયારે તમે પીગાડી અને વિદ્યુત વિભાજન કરો છો અને ગ્રેફાઇટનો સળિયો એમાં ડૂબાયેલો હોય તો કાર્બનને એટલો ગરમ થાય તો એટલીસ્ટ એની સરફેસ પણ એક્ટિવ તો થાય કે નહીં નો ડાઉટ એ વિદ્યુત વિભાજનમાં પ્રક્રિયા નહીં કરે પ્રક્રિયા દરમિયાન એલ્યુમિનિયમ અને ઓક્સિજન જ ઉત્પન્ન થાય પણ એ ઓક્સિજન પણ કેવો હોય ગરમ હોય ગેસિયસ ફોર્મમાં ગરમ જ નીકળે ને અને એમાં સળિયો કેવો હોય કાર્બનનો ગરમ હોય એટલે એ ઓક્સિજન કાર્બન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને CO2 બનાવે એમ કરીને વિદ્યુત ધ્રુવ ખવાઈ જાય પ્રક્રિયા એમ નથી ખવાતા ઓક્સિજન નીકળે ને તો ઓક્સિજન સરફેસ ઉપરથી પસાર થાય સરફેસ હોય એક્ટિવ કાર્બનની એટલે ઓક્સિજન રિએક્ટિવ હોય એટલે સીધા કાર્બન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવી દે CO2 એટલે પ્રક્રિયા દરમિયાન ગ્રેફાઇટના સળિયા ખવાય છે બાકી વિદ્યુત વિભાજનથી સળિયા ન ખવાય તો રિડક્શન હાફ પ્રક્રિયાથી આપણને મળી ગયું સોડિયમ ઓક્સિડેશન હાફ પ્રક્રિયાથી આપણને મળે વિદ્યુત ધ્રુવ ઉપર ક્લોરિન તો ઓવરઓલ રિએક્શન NaCl લિક્વિડ આ થઈ જાય રેડોક્સ વિદ્યુત વિભાજન કોષમાં લિક્વિડ એટલે મોલ્ટન સમજાય ગયું ને પીગલિત તો પ્રક્રિયાથી આપણને મળે સોડિયમ સોલિડ 1/2 Cl2 ગેસ ચલો આ ક્યાં મળ્યું તો કે આ સોલિડ છે મળે છે કેથોડ પર ના એનોડ પર ચલો રેડી ઓકે તો આપણે NaCl ના પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન જોઈ ગયા થિયોરિટિકલી હું જેટલું બોયલો એ થિયોરિટિકલ થઈ ગયું આ તમને કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર થયો લખવાનું થાય તો લખવું પડે ભાઈ ક્લોરિન ઋણ વીજભારિત આયન છે જે વિદ્યુત ધ્રુવ કેથોડ તરફ સોરી એનોડ તરફ આકર્ષાય એનોડ તંત્રુ છે ત્યાં રિડક્શન ઓક્સિડેશન પામી ઇલેક્ટ્રોન મુક્ત કરે ક્લોરિન વાયુ એનોડની સપાટી પરથી દૂર થાય એ ઇલેક્ટ્રોનનો સ્વીકાર થાય કેથોડ ઉપર સોડિયમ આયન દ્વારા જે સોડિયમ ધાતુ છે એ રિડક્શન પામી અને કેથોડ ધાતુ વિદ્યુત ધ્રુવ પર જમા થાય જેની પ્રક્રિયા નીચે મુજબ છે પિક્ચર પૂરું પણ જો તમે જલીય દ્રાવણ લેશો NaCl નું જલીય દ્રાવણ તો જલીય દ્રાવણમાં આપણે લઈએ મંદ જલીય દ્રાવણ NaCl ના મંદ જલીય દ્રાવણ નું વિદ્યુત વિભાજન ચાલો મંદ જલીય દ્રાવણ બનાવીએ NaCl નું તો આપણે લઈએ એક પાત્રમાં બે વિદ્યુત ધ્રુવ ડૂબાડીએ સિમિલર આપણે પ્લેટિનમના જ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડૂબાડીએ કેમ કે આકૃતિમાં તો આપણે પ્લેટિનમ દોરી હગીએ રૂપ 65% સુખી હોય કે ન હોય પણ દેખાવ તો કરીએ એમ બરાબર અહીંયા આપણે પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ ડૂબાડી દીધો અહીંયા પણ પ્લેટિનમનો વિદ્યુત ધ્રુવ ડૂબાડી દીધો વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અહીંયા ધન ધ્રુવ અહીંયા ઋણ ધ્રુવ પ્લસ માઇનસ એનોડ કેથોડ ચાલો પણ આ તો આપણે જલીય મંદ દ્રાવણ બનાવ્યું છે મતલબ કે આપણે આ દ્રાવણ બનાવીએ તો જુઓ ખાસ દ્રાવણમાં તમને એક મળે એને પ્લસ તો એક મળે એચ પ્લસ અને આ એક્વિયસ જ હોય કેમ કે હવે લિક્વિડ ન બોલાય જલીય થઈ ગયું અને એચ પ્લસ એટલે એક્વિયસ જ થયો એક મળે સીએલ માઇનસ એક્વિયસ એક મળે ઓએચ માઇનસ એક્વિયસ તો હું જો એચ પ્લસને હું બ્લુ કલરથી બતાવું તો દ્રાવણમાં બ્લુ કલરના આયનોની સાંદ્રતા વધારે હોય એટલે કે એચ ટુઓનું પ્રમાણ વધારે હોય ને કમ્પેરેટિવલી એને પ્લસ અને સીએલ માઇનસ કારણ કે મંદ છે માનો કે એને પ્લસને રેડ કલરથી બતાવું તો
એને પ્લસ નો જથ્થો ઓછો થાય. જો બ્લુ ની સાપેક્ષે રેડ ઓછું છે એટલે સાંદ્રતા ઓછી, આની સાંદ્રતા વધુ. OH માઇનસ ની પણ સાંદ્રતા વધુ હોય. જો આપણે એને બ્લેક કલર થી દર્શાવીએ તો દ્રાવણમાં બ્લેક કલર ની પણ સાંદ્રતા આયનોની વધારે જ હશે. ચલો રેડી. હવે જો આને ગ્રીન કલર થી દર્શાવીએ Cl માઇનસ, તો ગ્રીન કલર ના આયનોની સાંદ્રતા ઓછી જશે કમ્પેરેટિવલી OH માઇનસ. મતલબ દ્રાવણ તો પચરંગી થઈ ગયું. પચરંગી હોવાને કારણે આ સાંદ્રતા ઓછી, સમજી ગયું? ઊંચો એરો વધારે બતાવે, ઘટાડે બધા. હવે આપણે આની રાસાયણિક પ્રક્રિયા કરવી છે તો પહેલા મુદ્દો આપણે જાણીએ કોણ ક્યાં પ્રક્રિયા કરે. પહેલા એક કામ કરીએ, આપણે કેથોડ ઉપર પ્રક્રિયા જોઈએ. કેથોડ ઉપર શું થાય, રિડક્શન થશે કે નહીં? રિડક્શન થવા માટે આપણે આને ઇલેક્ટ્રોન દેખાડીએ. એટલે ઇલેક્ટ્રોન, ચાલો રેડી થઈ જાઓ, હમણાં ઇલેક્ટ્રોન આવે છે, કપડાં વપડા પહેરીને કમ્પ્લીટ એકદમ અકડેઠાટ થઈ જાઓ, વ્યવસ્થિત સરસ મજાના બે હરખાણા હાઈ છે. આજે આપણે ઇલેક્ટ્રોન સાથે આખી જિંદગીની આતુરતાનો અંત આવ્યો. આપણા નસીબમાં પણ ઇલેક્ટ્રોન લખેલો છે. આજે હોંશે હોંશે બેન્ડ વાજા સાથે ઇલેક્ટ્રોન સાથે જોડાઈએ. સોડિયમ તો રાજીનો રેડ હતો, ભણવા માટે ગાડી બેઠો ને ખબર પડી ગાડી તો હાઇડ્રોજન ની વીપડી. હાઇડ્રોજન ની કે કેમનો જા જાય સોડિયમ ઇલેક્ટ્રોન લેવા, તો કે મુંજામાં હું આવું. તું ક્યાં જાસ? તો કે તું જ્યાં જાસ એ જ ઇલેક્ટ્રોન પાય હું જાઉં, કેમ કે મારે રિડક્શન પામીને કેથોડ ઉપર જમા થવું છે. સોડિયમ ને વળ્યું પરસેવાનું ટીપું, આ મારો બેટો વારો નહીં આવવા દે. તો જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય, આપણી પાસે બે આયનો છે રિડક્શન પામવા માટે, ધન વીજભારિત આયનો છે જે ઋણ ધ્રુવ કેથોડ તરફ આકર્ષાય, તો બે આયનો છે, કાં તો એચ એન એ પ્લસ પણ જશે અને સી એચ પ્લસ પણ, બેમાંથી એક રિડક્શન પામે ને ઇલેક્ટ્રોન તો રેડી જ છે, એને તો જોડાવાનું છે, ફૂલ નહીં તો ફૂલની પાખડી. તો જ્યારે એન એ પ્લસ અને એચ પ્લસ સોડિયમ પાસે જશે, આમાં દ્વિધાના વાદળો સોડ ઇલેક્ટ્રોન પાસે જાય, મારે શું કરવું, મારે ક્યાં જવું? તો બે વચ્ચે ડખા તો થાય ને, હું જોડાવ હું જોડાવ, આટલા વર્ષોથી મેળ નથી પડ્યો, આજ તો મેળ પડવા દો. તો એના માટે કોઈ એક એવો વ્યક્તિ હશે કે જે જજમેન્ટ આપશે કે ભાઈ કોને જોડાવવું, સમજા? કોઈ બાજે તો ત્રીજો વ્યક્તિ જજ તરીકે આવે ને સમાધાન સ્વરૂપે. સમાધાન સ્વરૂપે શું આવશે, તો કે ભાઈ જુઓ સોડિયમને એચ પ્લસને સમજે ભાઈ, તમારે બેને ઇલેક્ટ્રોન સાથે જોડાવાનું છે, ના નથી, કેમ કે તમે હકદાર છો, ધન વીજભારિત થઈ ગયા છો. હવે ઇલેક્ટ્રોનની ઋણ વીજભારિત છે એ તમારી પાસે આવીને જોડાવા તૈયાર જ છે, પણ મુદ્દો એ છે કે ઇલેક્ટ્રોન છે એક, તમે ધન વીજભારિત આયનો છો બે, આ કાંઈ દ્રૌપદી તો છે નહીં, આ તો ઇલેક્ટ્રોન છે અને દ્રૌપદીને તો વરદાન હતું અને આ ઇલેક્ટ્રોનને કોઈ વરદાન ન દે, આખા ગામને નડતો હોય તો શું કરવું? તો કે એવું કાંઈ નહીં, ઓલું તમને ખ્યાલ હોય તો કદાચ બાયોલોજીમાં આવતું હોય, કેવી માછલી મને એક્ઝેક્ટલી યાદ નથી, ડોલ્ફિન કે શાર્ક મને ખબર નથી, એ માછલી એક એવી છે કે પોતે અંદર દરિયામાં ઓલા પાણીના પરપોટા હોય ને, પરપોટાથી એક આખું એક સ્ટ્રક્ચર બનાવે, ડિઝાઇન પરપોટાની ડિઝાઇન બનાવે અને પછી માદા માછલીને બોલાવે. એ માદા માછલી એ પરપોટાથી આકર્ષાય ની ડિઝાઇનથી કે આ જબરો આર્કિટેક્ટ છે, સમજાઈ ગયું? જબરો એમ બરાબર, પરપોટાથી એક ડિઝાઇન બનાવે અને માદા માછલીને બોલાવે, માદા માછલી એને જોવે અને પછી એને ખબર પડે ખૂબ સરસ આર્કિટેક્ટ છે, તો બહુ હોશિયાર લાગે, આપણા છોકરા હોશિયાર થાય, સમજી ગયા? પછી માદા માછલી છે એ રજામંદી આપે, સમજાઈ ગયું? એટલે ત્યારે નર તરફ આકર્ષાય, મતલબ પરપોટાની ડિઝાઇન ઉપર ડિપેન્ડ કરે. એ માછલીઓ છે એટલીસ્ટ એટલી ઈમાનદારી વાપરે. પુરુષોમાં જો આવા સ્ટ્રક્ચર ડેવલપ કરી નક્કી થતું હોય
ને આપણો ભાઈ બન સ્ટ્રક્ચર બનાવ હોશિયાર હોય તો આપણે એને કંઈ એક દી મારા તો સ્ટ્રક્ચર બનાવી દે ને ભાઈ આપણા તો સ્ટ્રક્ચર બને પછી આપણે બાજુ ઉભા રહ્યા મેં બનાવ્યું પણ એમાં એવું છે એમ સ્ટ્રક્ચર ઉપર થાય તો આમની અંદર પણ એવો જ મુદ્દો થયો ઇલેક્ટ્રોનને જોડાવવાનું હતું ડિસિઝન એવું આવ્યું કે બેમાંથી કોણ જોડાય તો કે જો ભાઈ ઇલેક્ટ્રોન બેમાંથી એની સાથે જ જોડાશે કે જે ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષી શકે તો ઇલેક્ટ્રોન ઈચ્છતો હોય ને કે મને તો કોક આકર્ષે તો હું અહીંયા જોડાવું તો છોકરીઓને જ્યારે એવું હોય કે ભાઈ અત્યારે બે એક જગ્યાએથી માંગા આવ્યા છે તો એક માગવું જોયા પછી તરત એમ નહીં કહી દે હાલો આ ગમી ગયું ફાઇનલ મનમાં લોભનો લાડવો જરૂર હોય એ કે આપણે બીજું પાત્ર જોઈ લઈએ બે પાત્ર જોવે પછી બે સાથે બે પાંચ મિનિટ વાતોને આધાર જજમેન્ટ લીધું હોય કે ભાઈ કોણ શાંત સ્વભાવનો લાગે છે ડાયો હોય નિર્વ્યસની હોય પૈસે ટકે સુખી અને ભણેલો ઓપ્શન્સ હોય તો કેમ નહીં વિચારવાનું એમ એને આધારે યોગ્યતાને ધારણ કરી અને એની હારે પૈણે મુદ્દો ઇલેક્ટ્રોનનો એવો છે કે મને જે પ્રબળતાથી આકર્ષે હું એનો તો આ બેને કીધું તમે બે માંથી જે ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષે ઇલેક્ટ્રોન એને મળશે તો હવે આપણે એનો એ ગુણધર્મ જોવો પડે ને કોણ ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષે તો આપણે એનો એ નક્કી કરવા માટે શું ગુણધર્મ જોવાનો રિડક્શન પોટેન્શિયલ જેનો રિડક્શન પોટેન્શિયલ ઊંચો હશે ને છોકરાઓ એ ઇલેક્ટ્રોનને લઈ જાય તા તો આને ધબા ધબી બોલાવી હાઇડ્રોજને કેમ કે હાઇડ્રોજનનો રિડક્શન પોટેન્શિયલ E0 H+ થી H2 H એ 0.0 વોલ્ટ અને E0 Na+ થી N2 સોરી Na સોડિયમ આ રિડક્શન પોટેન્શિયલ છે સોડિયમનું માઇનસ 2.37 છે ને 2.71 ઓકે 2.71 વોલ્ટ છે આ કેનો રિડક્શન પોટેન્શિયલ થયો એટલે આને તો નિરાશ જ થવાનું રહ્યું એ કે થોડો ઘણો ફેરફાર હોત તો આપણે સારી વાતો કરીને ખેંચી લેત આ માનો કે જીરો છે તો 0.1 હોત તો સોડિયમ કે ભલે ને એનું રિડક્શન પોટેન્શિયલ વધારે પણ હું અંતે તો સક્રિય ધાતુ છું આ ફુદ્દાનો હું વારો આવે આવડો મોટો ગેપ હોય તો કોણ સરેન્ડર કરે એક પાસે કરોડોની પ્રોપર્ટી છે ને એક પાસે ખાવા રૂપિયા નથી ને એમ કહી દે ભલે હું કાલ સવારે કરોડપતિ થઈ જાઉં કોઈ માને ન માને એમાં આ સોડિયમનો વારો નહીં આવે અને રિડક્શન કોનું થાય હા તો આમાં શું કહી શકીએ હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ કેના કરતા સોડિયમના રિડક્શન પોટેન્શિયલ કરતા વધુ છે તથા કોન્સન્ટ્રેશન ઓફ H+ ઇઝ મોર ધેન કોન્સન્ટ્રેશન ઓફ Na+ એક તો હાઇડ્રોજન રિડક્શન પોટેન્શિયલ અને નાઈતે જ આજી મોટી કેટલા બધા H+ સોડિયમ ના રે જોડાવું હોય તો એને બત્તી લઈને ગોતવા જવું પડે ક્યાં આટા મારે તને એક તો પોટેન્શિયલી જાજુ દેવાનું પાછો દેખાતો નથી સમજાઈ ગયું તો સોડિયમનું રિડક્શન પોટેન્શિયલ કરતા હાઇડ્રોજન આયનનું રિડક્શન પોટેન્શિયલ વધુ હોવાથી અને NaCl ના મંદ દ્રાવણમાં હાઇડ્રોજનની સાંદ્રતા સોડિયમ આયન કરતા વધુ જોવા મળશે H2O નું પ્રમાણ વધુ હશે એટલે રિડક્શન તો H2O જ પામશે જેથી કરી અને રિડક્શન કેનું થશે H+ નું એટલે આનું રિડક્શન થશે કે નહીં આનું નહીં થાય દ્રાવણમાં આ પડ્યો રહેશે તો આ હાઇડ્રોજન ભાઈ ગાડી ઉપાડશે તો આ હાઇડ્રોજન છે એ બ્લુ કલર વાળો હતો તો અહીંયા જે હાઇડ્રોજન છે માનો કે લાઈક H+ એ દ્રાવણ ઉપર જમા થશે કે નહીં તો H+ એક્વિયસ પ્લસ ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ 1/2 H2 ગેસ તો કેથોડ ઉપરથી કોણ મુક્ત થશે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે કઈ પ્રક્રિયા થઈ ગઈ રિડક્શન અર્ધ પ્રક્રિયા હવે તો કે ડખાના હાથમાં આ બેમાં એવા જ રહેશે હું ઇલેક્ટ્રોન દઉં હું ઇલેક્ટ્રોન દઉં હું ઓક્સિડેશન પામું હું ઓક્સિડેશન પામું સોડિયમ કે આપણે તો હવે પૈણું રહેવાનું હવે જો પીગલી તો વાંધો ન આવે ત્યારે ખબર પડી
કે હંમેશા જે કાર્ય કરી એકલા કરી તો વધારે સારું, સામૂહિક કરવા જાય તો આપણો વારો નહીં આવે. તો સીએલ માઇનસ અને ઓએચ માઇનસ ને ઓક્સિડેશન પામવાની વાત આવે તો આ બેમાં ડખામાં સમાધાન સ્વરૂપે તો એક જ નિર્ણય આવે, જે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે એ ઓક્સિડેશન પામે. હવે તમે નક્કી કરો કે તો કે હવે આપણે શું જોવાનું રહ્યું, ઓક્સિડેશન પોટેન્શિયલ. ઓકે, તો હવે ઓક્સિડેશન પોટેન્શિયલ ઉપર જરાક નજર નાખીએ. તો જો સાંભળજો, પેલા તો રિડક્શન પોટેન્શિયલ તો જોઈ. યાદ હોય તો મેં તમને જ્યારે વિદ્યુત વિભાજનનો પહેલો લેક્ચર જોઈ લીધો, વિદ્યુત વિભાજનનો ફેરાડેના નિયમની આગળ, ત્યારે મેં પાણીનું વિદ્યુત વિભાજન સમજાવ્યું હતું અને મેં કીધું ઓ માઇનસ ટુ ડાયરેક્ટ ન જાય, એચ ટુ ઓનું વિદ્યુત વિભાજન થાય. એટલે યાદ હોય તો ઓક્સિડેશન કરવું હોય ને તો એચ ટુ ઓમાંથી વન બાય ટુ ઓ ટુ બનાવવો પડે, યાદ છે, અને બે ઇલેક્ટ્રોન નીકળે આવું હતું કે નહીં. તો આપણે આને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય ને, આનો પોટેન્શિયલ. તો રિડક્શન પોટેન્શિયલ ઊંધું બતાવવું પડે ને, ઓ ટુ થી એચ ટુ, ક્લિયર. તો આપણે રિડક્શન પોટેન્શિયલ બતાવવો છે ઓ ટુ થી એચ ટુ ઓ. આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે માઇનસ વન પોઈન્ટ થર્ટી, આનો આ રિડક્શન રિડક્શન પોટેન્શિયલ છે, હા રિડક્શન પોટેન્શિયલ છે માઇનસ ની પ્લસ 1.23 વોલ્ટ રિડક્શન પોટેન્શિયલ છે. અને તો ઓક્સિડેશન પોટેન્શિયલ કયો થયો આનો, ઈ ઝીરો એચ ટુ ઓ થ્રી ઓ ટુ ઓક્સિડેશન થઈ જશે માઇનસ 1.23 વોલ્ટ થવું જોઈએ ને, રેડી. ચલો આના માટે ફોકસ અહીંયા રાખવું પડશે આપણે, રિડક્શન પોટેન્શિયલ ઉપરથી ઓક્સિડેશન પોટેન્શિયલ સમાન અને વિરુદ્ધ નિશાની હોય પણ આપણે આને જોઈને નક્કી કરવું પડશે ને કે ઓક્સિડેશન કેનું થશે. એ જ રીતે ઈ ઝીરો સી એલ ટુ થ્રી સી એલ માઇનસ માઇનસ સોરી પ્લસ 1.36 વોલ્ટ, તો એનું ઓક્સિડેશન પોટેન્શિયલ સી એલ માઇનસ થી સી એલ ટુ માઇનસ 1.36 વોલ્ટ થાય કે નહીં. હવે માઇનસ મૂલ્ય આધારે વિચારીએ તો કેનું ઓક્સિડેશન પોટેન્શિયલ મોટો છે, પાણી માટે ને. તો આને આધારે કન્ક્લુઝન આવે કે ભાઈ ઈ ઝીરો ઓક્સિડેશન ઓફ એચ ટુ ઓ મોર દેન ઈ ઝીરો ઓક્સિડેશન ફોર ક્લોરિન કે નહીં. તો ઓક્સિડેશન કોણ થશે, ક્લોરિન જ થાય, ક્લોરિનનું જ. તો માટે સોરી ઓછે એચ ટુ ઓનું થાય ને, એટલે એનોડ ઉપર કોની પ્રક્રિયા થાય, તો કે ભાઈ એનું રીઝન આપી શકાશે પહેલાં કે ભાઈ એનોડ ઉપર પાણીનું ઓક્સિડેશન થઈને ઓ ટુ પ્રોડ્યુસ થઈ શકે, અથવા તો સીએલ માઇનસનું ઓક્સિડેશન થઈ સી એલ ટુ પ્રોડ્યુસ થઈ શકે. પણ બંનેમાં પાણીની સાંદ્રતા વધારે નોરો જો, આ બે વચ્ચે વિદ્યુત આ બે વચ્ચે તફાવત ઓછો છો પોટેન્શિયલનો, એટલે આમાં થોડોક જાજો પોટેન્શિયલ નાખો તો આ નીકળવાની શક્યતા રહે, કેમ કે આ બે વચ્ચે ડિફરન્સ તો જુઓ એટલે પોઈન્ટ 13 વોલ્ટનો, એટલે થોડી ઘણી વારે જાજો પોટેન્શિયલ નખાઈ જાય થોડો કંઈ તો સીએલ ટુ નીકળી શકે. પણ અહીંયાથી એચ ટુ ઓનો ઓ ટુ જ કેમ નીકળશે, એનું કારણ છે એક તો પોટેન્શિયલ થોડોક વધારે પણ ભેગી એની સાંદ્રતા એ વધારે પ્રમાણે વધારે ને, એટલે એ જ નીકળશે. તો એનોડ ઉપર એચ ટુ ઓ એક્વિયસ બે ઇલેક્ટ્રોન લૂઝ કરશે ને, તો 1/2 ઓ ટુ ગેસ પ્લસ શું થશે, 2 ઇલેક્ટ્રોન પ્લસ 2 એચ પ્લસ થાય. તો હવે ખરેખર વિદ્યુત વિભાજન એચ પ્લસનું નથી હોય, પાણીનું જ થયું હોય. તો હવે પાછું હવે આમાં હું સુધારો હરખો કરી નાખું તો હું આને આમ લખી શકું, જોવો જોયો ખાસ. ટુ એચ ટુ ઓ એક્વિયસ પ્લસ ઇલેક્ટ્રોન ઇટ ગીવ્સ 1/2 એચ ટુ ગેસ અથવા એચ ટુ ગેસ પ્લસ 2 ઓ એચ માઇનસ, આવું થાય. એટલે બે ઇલેક્ટ્રોન થઈ ગયો કે નહીં ફેરફાર, એટલે ઇન્ડાયરેક્ટલી મળ્યું તો હાઇડ્રોજન કે નહીં. તો અહીંયા કેથોડ ઉપર કે રિડક્શન કેનું થયું પાણીનું, એનોડ ઉપર ઓક્સિડેશન કેનું થયું પાણીનું. ઓવરઓલ પ્રક્રિયા જો, બે એચ ટુ ઓ આ ને એકા 3 એચ ટુ ઓ, એચ ટુ ઓ ટુ બે એચ ટુ અહીંયા બની જાય,
ત્રણ H2 માંથી બે H2 ઉડી ગયા, સમજે કે નહીં? ત્રણ આ બે H અને બે OH એટલે બે H2 આ, તો ત્રણ માંથી બે ઉડી ગયા, એક H2O વપરાણો, H2O2 મળી ગયો. સોરી, અને અહીંયા 1/2 O2 ગેસ. તો ઓવરઓલ વિદ્યુત વિભાજન કેનું થયું? પાણીનું થયું. હાઇડ્રોજન ક્યાં મળશે? કેથોડ પર. અને ઓક્સિજન ક્યાં મળે? એનોડ પર મળે. ચોખ્ખું કેરી પાણી, આ દ્રાવણ કેવું હોવું જોઈએ? સીએલ નું મંદ, મંદ જલીય દ્રાવણ, મંદ, મંદુડિયો હોવો જોઈએ. હલો રેડી? તો આમાં કહી શકાય કે એનોડ ઉપર, અહીંયાનું રીઝન લખ્યું ને કેથોડનું, એમાં એ લખી શકાય ને એનોડ પર H2O નું પ્રમાણ વધુ હોવાથી, વધુ અને રિડક્શન પોટેન્શિયલ પણ ક્લોરિન કરતા વધુ હોવાથી H2O નું જ શું થશે? ઓક્સિડેશન થાય. રેડી? ક્લિયર? તો એનો મતલબ એમ કે જો મંદ દ્રાવણ હશે ને તો NaCl નો વારો નહીં આવે. મંદ જલીય દ્રાવણ લીધું તો વિદ્યુત વિભાજન કેનું થશે? પાણીનું જ થશે. હા, ધીમે ધીમે NaCl ની સાંદ્રતા વધતી જાય, પાણી નીકળતું જાય ને ધીમે ધીમે, પણ NaCl નું મંદ દ્રાવણ લ્યો તો વિદ્યુત વિભાજન દ્વારા એનોડ ઉપર ઓક્સિજન અને કેથોડ ઉપર હાઇડ્રોજન જ મળે. તો અહીંયાથી કોણ નીકળશે? આપણે ઓક્સિજન નીકળશે કે નહીં? O2. રેડી? ચલો હવે આપણે પોઈન્ટ જોવાનો. NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ હોય તો એની અંદર એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, અને એ છે ઓવર વોલ્ટેજની ઘટના. ઓવર વોલ્ટેજ આ ખાસ ધ્યાનમાં રાખવાનું. રેડી? તો હવે આપણે જોઈએ, NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ હોય તો વિદ્યુત વિભાજનથી કઈ નિપજ મળે? આપણે જોઈએ, NaCl નું સાંદ્ર જલીય દ્રાવણ હોય ત્યારે વિદ્યુત વિભાજનથી કઈ નિપજ મળે? આગળની થિયરીમાં અહીંયા મારાથી રિડક્શન પોટેન્શિયલ લખાઈ ગયું હતું, પણ ખરેખર NaCl નું મંદ દ્રાવણ હોય ત્યારે બોઈલો તો ઓક્સિડેશન લખાઈ ગયું હતું. રિડક્શન પોટેન્શિયલ એનોડ ઉપર ઓક્સિડેશન H2O નું થાય, ક્લોરિનનું ઓછું થાય, કારણ કે ઓક્સિડેશન માટે ઓક્સિજન એટલે કે H2O નું ઓક્સિડેશન પોટેન્શિયલ ક્લોરિનના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતાં વધારે છે. એટલે મારાથી અહીંયા રિડક્શન લખાઈ ગયું હતું, બોઈલો તો ઓક્સિડેશન લખાઈ ગયું હતું. રિડક્શન ખાસ ધ્યાન દે, જોઈ સુધારો કરી નાખજો. પછી NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન ઓવર વોલ્ટેજની ઘટના આમાં કઈ રીતે જોવા મળે છે? ખાસ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓવર વોલ્ટેજની ઘટના સમજાવી એની પહેલાં, જ્યારે ઓવર વોલ્ટેજનો આપણે ઉપયોગ કરવાનો થશે ને ત્યારે જે મુદ્દો ઉપાડશું, ત્યાં સુધી જો રૂટીન ચાલે છે એને ચાલવા દઈએ. આ દ્રાવણ કેવું છે? જલીય. સાંદ્ર, કોની સાંદ્રતા વધારે હોય આમાં? NaCl. ઓકે, તો હું અહીંયા સોડિયમ આયનને હું રેડ કલરના આયનો દર્શાવું ને, તો રેડ આયનની સાંદ્રતાઓ, રેડ આયનની સાંદ્રતા કેવી હશે? વધારે હશે. ઓકે ચાલો, કેમ કે એનું સાંદ્ર દ્રાવણ છે. રેડી? જો હું H+ ને બ્લુ આયન દ્વારા બતાવું તો બ્લુ આયનની સાંદ્રતા ઓછી હશે. એટલે ઇન્ડાયરેક્ટલી પાણીનો જથ્થો હોય ખરા, પણ આપણે H+ આયનના સંદર્ભે બોલીએ તેનું પ્રમાણ ઓછું હશે. Cl- ને બ્લેક આયન દ્વારા દર્શાવતો બ્લેક આયનની સાંદ્રતા પણ વધારે જ હશે. જ્યારે OH નું પ્રમાણ ઓછું હશે મુક્ત સ્વરૂપે, કારણ કે આની અંદર Cl- વધારે એટલે છે કેમ કે એની સાંદ્રતા વધારે છે. તો એમ કહી શકે ને આની ઓછી સાંદ્રતા, ઓછી સાંદ્રતા, વધુ સાંદ્રતા છે દ્રાવણમાં, જલીય દ્રાવણમાં વધુ સાંદ્રતા. ચાલો રેડી? હવે અહીંયા આપણે કેથોડ ઉપર થતી પ્રક્રિયાઓ વિશેની ચર્ચા કરીએ તો સિમિલર કન્ડિશન ઊભી થઈ. કેથોડ ઉપર કોણ ઉત્પન્ન થવું જોઈએ? તો ઉત્પન્ન થવો જોઈએ NA+ અથવા તો
H plus. પણ H plus ના reduction potential નું મૂલ્ય Na plus કરતા વધારે છે ને, તો અહીં આપણે reduction potential લખી દઈએ હો, E zero reduction of H plus 2 H2 is greater than E zero reduction of HCl, sorry, H2O થી H2. એ થયું ને, આ કેટલું છે, I'm sorry. Na plus થી સોડિયમ, અહીંયા છે 0.0 વોલ્ટ, અહીંયા માઇનસ 2.71 વોલ્ટ, આમ વધારે જ છે. નો ડાઉટ Na plus ની સાંદ્રતા વધારે છે. તો આપણને એમ થાય સર વોલ્ટેજ પાસ કરો, તો એ વોલ્ટેજને રિડક્શન કરવા માટે ઇલેક્ટ્રોનના જથ્થાને H પ્લસને ગોતવો પડશે ને, કેમ કે પહેલાં રિડક્શન H પ્લસનું થવું જોઈએ, કેમ કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઊંચું છે. પણ મુદ્દો એવો છે કે રિડક્શન પોટેન્શિયલ ભલે હાઇડ્રોજનનો વધારે છે, પણ સર દ્રાવણમાં સાંદ્રતા તો Cl માઇનસ સોરી Na પ્લસની વધારે છે, તો Na પ્લસની વધારે છે, પણ તમે જેવો ઇલેક્ટ્રોનનો વિદ્યુત જથ્થો પસાર કરશો અંદર, તો એ Na પ્લસ આડો આવશે, મને લ્યો ને એટલે હાઇડ્રોજન દેખાશે નહીં. તો આપણને એમ થાય થોડોક વધુ વિદ્યુત જથ્થો પસાર કરીએ જો હાઇડ્રોજન રિડક્શન પામે, તો કદાચ થોડોક 0.0 વોલ્ટ કરતાં સેજ વધારે વિદ્યુત જથ્થો નાખો, પણ તમારો વિદ્યુત જથ્થો વધારે નાખવા છતાં હાઇડ્રોજનની સાંદ્રતા ભલે ઓછી રહી, રિડક્શન તો હાઇડ્રોજન જ પામશે, કેમ કે બે વચ્ચે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલનો ડિફરન્સ બહુ મોટો છે, મોટો ડિફરન્સનો ગેપ તૂટે નહીં. ગમે એટલા Na પ્લસ આમાં ભેગા કરો, પિગલિત સિવાય ક્યારેય, સાંભળજો, NaCl ના પિગલિત દ્રાવણ સિવાય ક્યારેય સોડિયમ બહાર નહીં નીકળે. પણ આ તો પિગલિત તો છે નહીં, સાંદ્ર તો સાંદ્ર, દ્રાવણમાં H2O જ નીકળે, કેમ કે સાંદ્ર હોય કે મંદ H2O તો હોય, જો તમારે સોડિયમ કાઢવો હોય તો ખાલી પિગલિત લેવાનું, પણ આપણે કેવું લીધું છે સાંદ્ર, તો રિડક્શન કોણ પામશે, H+. તો સર મંદમાં હાઇડ્રોજન જ નીકળો હતો, એટલે એ મગજમાં કોઈ નવા પ્રશ્ન ન નીકળે. હું તમને ખાલી એટલું કહી દઉં ને કે સાંદ્ર દ્રાવણ છે કે મંદ દ્રાવણ, નીકળશે રિડક્શન પામીને હાઇડ્રોજન, કારણ કે હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ સોડિયમ કરતાં ઘણું વધારે, તો વાંધો ન આવે. હા બરાબર, રિડક્શન પોટેન્શિયલ વધારે, કોઈ નવો પ્રશ્ન ઉત્પન્ન ન થાય. ઓકે, તો કેથોડ ઉપર રિડક્શન પામશે હાઇડ્રોજન ને, તો આપણે કામ કરીએ, કાયદેસર ટેકનિકલ જ રિએક્શન લખીએ, H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન ઇટ ગિવ્સ H2 ગેસ પ્લસ 2OH, દ્રાવણમાં નવરા રહેશે, આ નવરા રહે ને H2OH માઇનસ. ઓકે, આ કઈ થઈ ગઈ રિડક્શન અર્ધ પ્રક્રિયા, તો કેથોડ ઉપરથી કોણ નીકળશે, H2 ગેસ, અહીંયા H પ્લસ અહીંયા આકર્ષે કે નહીં. હવે એનોડ ઉપર ચર્ચા કરીએ, સર બે આયનો છે, કોણ, Cl માઇનસ અને OH માઇનસ. તો ચાલો હવે અહીંયા ધ્યાન દેજો, E ઝીરો ઓક્સિડેશન, ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે કે H2O થી O2 ને એ E ઝીરો Cl માઇનસ થી Cl2 કરતા વધુ છે, આનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ 1.23 વોલ્ટ, આનો માઇનસ 1.36 વોલ્ટ, સાંભળજો, આનો ઓક્સિડેશન પોટેન્શિયલ H2O નો વધારે, રિડક્શન પોટેન્શિયલ આનો વધારે થયો, કેમ કે માઇનસ નિશાની પ્લસ થઈ જાય ને તો મોટું થઈ જાય. આ ક્લિયર કે નહીં, હમણાં મેં આગળ અહીંયા બતાવ્યું તો આગળના આપણે વિદ્યુત વિભાજન કોષમાં રિડક્શન પોટેન્શિયલ બતાવ્યું, મેં ડાયરેક્ટ ઓક્સિડેશન પોટેન્શિયલ લખ્યું, તો આપણને એમ થાય ઓક્સિડેશન કોણ પામવું જોઈએ, O2, કારણ કે ઓક્સિડેશન પોટેન્શિયલ ઓક્સિજન માટે વધારે રહેશે, પણ તમે જોશો બે વચ્ચેનો તફાવત ઓછો છે, તો એ હું અહીંયા લખી દઉં છું કે H2O અને Cl- માટે ઓક્સિડેશન પોટેન્શિયલ નો તફાવત કેવો છે, ઓછો છે, ઓછો છે, તફાવત છે ઓછો છે, પણ ઓક્સિડેશન પોટેન્શિયલ છે તો H2O નું જ વધારે, એટલે લખી ચોખ્ખું ચોખ્ખું કરી દઉં, પરંતુ જો કે લખી દીધું છે, ઓકે, ઓછો છે તફાવત, અહીંથી ખબર પડી જાય, 0.13 જેટલો, કેટલો, 0.13 વોલ્ટ જેટલો તફાવત છે, કાંઈ વાંધો નહીં. હવે વિદ્યુત જથ્થો પસાર કરીએ ને, તો
ઓક્સિડેશન માટે રેડિકેનને કહેવું પડે, હાલો ઉઠો જલ્દી ઓક્સિડેશન પામી જાઓ. કોને કહેવાનું? H2O ને, કેમ કે ઓક્સિડેશન પોટેન્શિયલ. પણ દ્રાવણમાં સાંદ્રતા તો Cl- ની વધારે છે, તો દ્રાવણમાં પ્રક્રિયા કંઈક આવી થઈ જાય છે. જોજો દીકરાઓ, Cl- સપોઝ આ 2 મોલ લઈ લો અને બનાવે Cl2 ગેસ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ જાય છે. તો અહીંયા પ્રશ્ન થયો, સર અહીંયા કેમ H2O નું ઓક્સિડેશન ના થયું જ્યારે સામંદમાં તો થઈ ગયું હતું? તો હું એમ કહીશ, અહીંયા Cl- ની સાંદ્રતા વધારે છે ને. તો કે સર Cl- ની સાંદ્રતા ભલે વધારે રહી, ઓમાં ઓ H2O નું પ્રમાણ વધારે હતું, અહીંયા Cl- ની સાંદ્રતા ભલે વધારે રહી પણ ઓક્સિડેશન પોટેન્શિયલ તો પાણીનું વધારે છે, એને જ ઓક્સિડેશન થવું જોઈએ. તો હું એમ કહીશ, પણ દીકરાઓ બે વચ્ચેનો વોલ્ટેજનો તફાવત ઓછો ને, એટલે અહીંયા ઓવર વોલ્ટેજની ઘટના થઈ ગઈ. તો મુદ્દો શું થયો? ઓવર વોલ્ટેજ એટલે શું? તો હું એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે મને મોબાઈલ લેવાની ઈચ્છા થઈ, નવો મોબાઈલ, જોજો સાંભળજો ઓવર વોલ્ટેજની ઘટના એક એક્ઝામ્પલ તેમ જાઉં. મને એક નવો મોબાઈલ પરચેસ કરવાની ઈચ્છા થઈ. હમણાં માર્કેટમાં એમઆઈ ફોનની ચર્ચાઓ બહુ ચાલે છે કે જો સગાઈ પછી એમની થનાર પત્નીને એમઆઈનો ફોન ગિફ્ટ આપે તો સગાઈઓ તૂટવાની પણ સંભાવનાઓ રહે છે, કેમ કે સમાજમાં મારી બેનને અથવા મારી દીકરીને મોઢું દેખાડવા જેવું નોરી અને બેનપણીઓ વચ્ચે. કેમ? તો કે મને એમઆઈનો ફોન ગિફ્ટમાં આવ્યો છે. ગમે એમ તો એમઆઈની કંપની તો કેમ હલકી ને, પણ તમારા સાહેબ અત્યારે જે રેકોર્ડિંગ કરી રહ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ પણ એમઆઈનું જ છે. સારું છે એમઆઈનો ફોન આવતા પહેલા અમારા લગ્ન થઈ ગયા, નગર તમે હલવાઈ જાત. બરાબર, અત્યારે વિચાર કરો આવનારી જનરેશનમાં કેટલી તકલીફો દીકરાઓ આપણે ભોગવવાની છે. છોકરાઓએ ડિમાન્ડ વધતી જશે, ભણવામાં ધ્યાન દેજો, ડોક્ટર થાવ તો વાંધો નહીં આવે, બાકી એમઆઈના ડબલા હાથમાં આવશે. ગમે એમ તો એમઆઈની કંપની તો હલકી ને, એમ ભલે કે તમે 12-15 વાળો ફોન લઈ દો પણ બીજી કંપનીનો લઈ દો. બરાબર, એમઆઈનો નહીં, એમઆઈથી લોકો ભાગે તો જો. પણ હું બજારમાં છતાંય મારે ફોન મારા માટે લેવો છે, લગ્ન તો થઈ ગયા છે એટલે કોઈ ટેન્શન નથી, અને પાછું મારે લેવો, મારે ક્યાં મારે ઘરવાળીને દેવો છે. તો હું બજારમાં ફોન લેવા ગયો, ભાઈ મને એમઆઈનો ફોન આપો. હલકો તો હલકો, ડિમાન્ડેબલ તો ખરો, ડિમાન્ડ તો ખરી, કેમ કે સારા ફીચર્સ જોતા હોય અને ઓછી બજેટમાં તો એમાં મળી જાય. તો મેં કીધું કે ભાઈ મારો બજેટ 17,000 જેવું છે, તો ઓકે, તો 9 Plus Pro ઓલું 9 અત્યારે કે 10 એવો કયો એવો એમઆઈનો, તો એ થોડોક હું માનો કે એમઆઈનો એક ફોન છે મારે લેવો છે, 17,000 બજેટ છે, એ ફોન 17,000 છે. તો મેં એમઆઈમાં ઓનલાઈન ટ્રાય કરી, તો ઓનલાઈન અવેલેબલ નહોતો, તો આપણી પાસે ઓપ્શન શું હોય, બજારમાં દુકાનેથી લઈ લઈએ. પણ દુકાનોમાં વાંધો શું ખબર? એક્સ્ટ્રા રૂપિયા તોડે, કેમ કે ડિમાન્ડ હોય, ઇન્સ્ટ્રુમેન્ટ્સની ક્વોન્ટિટી એની પાસે ઓછી હોય. હવે સાંભળજો, હું ત્યાં લેવા ગયો, આ પરિસ્થિતિમાં માર્કેટને જો દ્રાવણ કહું ને, દ્રાવણ તો દ્રાવણમાં જેમ આ સાંદ્ર દ્રાવણ છે, તો ભલે સસ્તો ફોન એટલે કે એને બહાર નીકળવાનું વલણ વધારે, એમ જો જે સસ્તો હોય ને વેલા લોકો લઈએ ને એમ, એટલે આનું ઓક્સિડેશન પોટેન્શિયલ H2O નું વધારે ખરું, પણ પ્રમાણ દ્રાવણમાં ઓછું, બજારમાં એમઆઈ વધારે ઉપડે કેમ કે સસ્તો છે, પણ બજારમાંથી સરળતાથી મળે ગોતવા જવો પડે કે નહીં. તો હું એમઆઈનો ફોન લેવા ગયો, મને એને કીધું શું બજેટ છે, મેં કીધું 17,000 વાળો ફોન છે, મેં બધું ક્રોસ ચેક કર્યું છે ઓનલાઈન, મારે આ ફોન લેવો, તમારી પાસે હોય તો આપો. તો એ કહે સાહેબ 17,000 ભેગું નહીં થાય. બરાબર, બીજી એક દુકાનવાળા પાસે ગયો તો તેને મને એવું કીધું સાહેબ એમઆઈ ન લ્યો, એના કરતાં સર તમે સાહેબ છો, તમે ક્લાસ વચ્ચે ફોન કાઢો તો એમાં સ્ટેટસ જોવાનું હોય તમારું, કે આઈફોન લઈ જાઓ. મેં કીધું મારી ઓકાત નથી. અરે સાહેબ કે આઈફોન 6 આપી દઉં તમને સસ્તામાં, 6S, એ હવે એના ભાવ ઘટી ગયા છે, 6S આપી દઉં. સર આઈફોન લાઈફ અડધું ખવાયેલું સફરજન આવે એટલે પિક્ચર પૂરું, તમને 50,000 ઉછી નાખ કોઈક દે ખરા. મેં કીધું યાર પણ ઓકાત નથી. તો એ કે સાહેબ શું બજેટ છે તમારું એમ? મેં કીધું 17,000 સુધીનું. આલ્યો હાડ 18,000 રૂપિયા એમ લઈ જાઓ, મને ખાલી 1,500 રૂપિયા
વધુ આપો ડિફરન્સ બે નો ઓછો છે આ 1.23 વોલ્ટ અને આ 1.36 વોલ્ટ માઈનસ માં એટલે આ પેલા નીકળે એટલે મારું બજેટ 17000 નું અને ઓલાય મારી પાસે માં કે 18000 હું લઈશ નહીં મનથી તેવું થાય ને હું કરવાને ભાઈ 18000 જાજા નાખું એટલે હું બીજી દુકાને ગયો મને એમાંનો ફોન આપો ઓલાય મને સાચી સલાહ આપી હતી એમાંનો ફોન મારી પણ હું રાખતો નથી આઈફોન લઈ જાઓ તમારું સ્ટેટસ સારું છે બીજી દુકાને ગયો મને ફોન આપો સાહેબી કે ફોન અવેલેબલ ખરો પણ 17000 માં નહીં મળે તો એ ઓન દેવી પડે હવે એ ભાઈની ઈચ્છા વધારે રૂપિયા હેઠવાની મેં કીધું કેટલા લઈશ ભાઈ તો કે 19000 આપો કેટલા આપો 19000 આપો ખરેખર ફોન કેટલાનો પણ બજારમાં અવેલેબલ ઓછો મળતો લોકોને લેવો છે અને લોકોના મનમાં પહેલા માર્કેટમાંથી ઉપાડવાનો એક ફોન પહેલા જ નીકળવો જોઈએ ને કેમ કે સસ્તો છે આમ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓક્સિજન માટે વધારે છે તો બહાર નીકળવો કોણ જોઈ એમઆઈના ફોનની જેમ ઓક્સિજન પણ નીકળતો નથી સરળતાથી કેમ કે પ્રમાણ તો બજારમાંથી એમઆઈ સરળતાથી દુકાનમાંથી નીકળે નહીં કેમ કે રૂપિયા જાજા માગશે ઓન બોલે ઓન તો મારે ઓવર રૂપિયા આપવા પડે મારે આને જ કાઢવો છે પણ મારે આને હજી તો કોઈ નીકળું નહીં મેં થોડોક વોલ્ટેજ પાસ કર્યો માની લો મેં 1.23 વોલ્ટ જેટલો વિદ્યુત જથ્થો પસાર કર્યો 1.23 આ તો નહીં જ નીકળે મને ઓલો 17000માં તો આઈફોન 6 તો નહીં જ દે પણ મારે 1.23 વોલ્ટ પસાર કરું તો 1.23 વોલ્ટમાં આ તો નહીં જ નીકળે ને એમાં મને 17000માં તો ઓલો દેતો જ નથી તો મેં એને ખીચામાંથી 500 રૂપિયા કાઢ્યા હાલે 17000 રૂપિયા રાખ પણ મને એમાંય દે કે 500 એ નહીં પતે એટલે મેં શું કર્યું વધારે વિદ્યુત જથ્થો પસાર કર્યો ઇન્ટેન્શન શું હતું કે આપણે આ નીકળી જાય તો કામ પતે 17000 આપ્યા નહીં એટલે ભાઈ બીજા 500 રૂપિયા રાખ 18000 રાખ 18000 આપું મને ફોન દઈ દે પ્લીઝ નથી દેવો મેં ખીચામાંથી કાઢ્યા બીજા 500 18500 હવે તાર દેવો છે હજી નથી દેવો તો તો દીકરા ભૂલી ગયો આ 18500 મેં લઈ લીધા 18500 માં હું આઈફોન 6 લઈ આવ્યો આને ઓવર વોલ્ટેજ કહેવાય આઈફોન 6 લઈ આવ્યો કેમ કે 17000 ની ઓકાત વાળો ફોન 19000 માં લેવા કરતા 18500 રૂપિયા વાપરીને આપણું સ્ટેટસ સુધારી લેવાય સમજાય કે નહીં એટલે મારે લેવો જ નહોતો ને આઈફોન પણ આઈફોન લઈને આવ્યો અહીંથી નીકળો તો એમાંય લેવા પ્રક્રિયા થઈને આવી તો ખબર પડી આ તો આઈફોન લઈને આવ્યો અરે ગજબ હે તમે એમાંય લેવા ગયા હતા ને આઈફોન લઈને આવ્યા સમજા કે નહીં આપણે બેડમ ખાલી કહેવાનું હોય બાકી તો લેવાનું આઈફોન હોય અને એમાંય લેવાય તમને ખબર નથી પડતી ગમમાં કેવી ચર્ચા વાલે પણ મુદ્દો એ છે આઈફોન એટલે આવ્યો ઓવર વોલ્ટેજ થઈ ગયું સમજાઈ ગયું એટલે ઓવર વોલ્ટેજની ઘટના એટલે દ્રાવણમાં પાણીના અણુઓને બહાર કાઢવા માટે જે વોલ્ટેજ પસાર કરવા પડે છે એ 1.23 વોલ્ટ જ છે પરંતુ એની સાંદ્રતા ઓછી હોવાને કારણે તમારે એને બહાર કાઢવા માટે વધુ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે પણ વધુ વિદ્યુત જથ્થો પસાર કરવો પડે તેને કહેવાય ઓવર વોલ્ટેજ એ ઓવર વોલ્ટેજની ઘટના કરવા જઈએ ત્યારે વધુ વિદ્યુત જથ્થો પસાર કરીએ ત્યારે અન્ય આયનનો ઓક્સિડેશન પોટેન્શિયલ રસ્તામાં આવતો હોય બે વચ્ચેનો ડિફરન્સ ઓછો છે હવે આ એમ કે મને 1.23 નહીં નીકળું મને વધુ વોલ્ટેજ આપો વધુ વોલ્ટેજ આપણે વધુ વોલ્ટેજ દીધે જાય તા બોલો આટલામાં હું આવતો રહું હજી ઓલો નથી આવ્યો હું નીકળું બહાર સમજાય કે નહીં કેમ કે તમે ઓવર વોલ્ટેજ કરવા જાઓ 1.23 થી વધારે જાઓ 1.36 એ પહોંચો હજી આધી આ ન નીકળે તો આ તો નીકળી જ જવાનો છે આ ઘટના શું કહેવાય એટલે ઓવર વોલ્ટેજ એટલે આપણી એપી બુકની અંદર ઓવર વોલ્ટેજની ડેફિનેશન આપેલી જ છે એટલે તમે વાંચો એટલે ખ્યાલ આવશે હું તમને ખાલી કહી દઉં ઓવર વોલ્ટેજ એટલે શું ઓવર વોલ્ટેજ એટલે દ્રાવણમાં ઓછી સાંદ્રતા ધરાવતા આયનને દ્રાવણમાં ઓછી સાંદ્રતા ધરાવતા આયનને બહાર કાઢવા માટે આપવો પડતો વધારાનો વિદ્યુત જથ્થો એને કહેવાય ઓવર વોલ્ટેજ હું આને વધારાનો વિદ્યુત જથ્થો આપું એટલે ઓવર વોલ્ટેજ થાય ઓવર વોલ્ટેજને કારણે આ તો નીકળે કે ન નીકળે કેમ કે હજી તો આપણે ત્યાં પહોંચ્યા ને પણ આનો ડિફરન્સ ઓછો છે ને આ નીકળી જાય તો કે સર તો આમાં કેમ હાઇડ્રોજનને બદલે સોડિયમનો નીકળો હાઇડ્રોજન તો આમાંય ઓછો હતું વાત મુદ્દાની આમાં કેવી ઘટના થઈ સાંભળજો સેમ કન્ડી સિચ્યુએશન્સ વિચારી હું આઈફોન વાળાને ત્યાં ગયો તો મને હું કીધું આઈફોન લઈ લ્યો પણ મને એમ કીધું આઈફોન એક્સ લઈ લ્યો 80000માં આપી દઉં કેટલામાં આપી દઉં 80000માં આપી દઉં હવે હું એમઆઈ વાળાને ત્યાં ગયો 17000 હતા આલે 18500 ના 18500 આલે ના 19 આલે છેલે
તો કે હા હવે લઈ જાઓ તો નીકળે તો એમાં જ, કેમ કે ઓલાનો ફોન બહુ મોંઘો હતો, એના જેવું છે વોલ્ટેજ નો ડિફરન્સ મોટો ને, એટલે આમાં ઓવર વોલ્ટેજ ની ઘટનાથી જ હાઇડ્રોજન નીકળે. પણ આપણા મગજમાં એટલે પ્રશ્ન ન આવે, કેમ કે અહીંયા ઓવર વોલ્ટેજ થતાંય સોડિયમ નહીં નીકળો હોય, કેમ કે ડિફરન્સ મોટો, સમજાય છે? એટલે આપણને એમ થાય કે આનો ઓક્સિડેશન પોટેન્શિયલ મોટો એટલે નીકળી ગયો. રિયાલિટી એવી છે કે આમાં થોડોક જથ્થો જાજો ઉમેરવો પડ્યો હોય, કેમ કે આનું પ્રમાણ ઓછું છે. પણ અહીંયા ક્લોરિન નીકળો ને ત્યાં ખબર પડી કે આ તો ઊંધું થયું, કેમ કે ડિફરન્સ ઓછો ને. આ ઓવર વોલ્ટેજની ઘટના, રેડી? એટલે ઓવર વોલ્ટેજ એટલે દ્રાવણમાં રહેલા ઓછી સાંદ્રતા ધરાવતા આયનનું રિડક્શન અથવા તો ઓક્સિડેશન કરવા માટે આપવો પડતો જરૂર કરતા વધારાનો વિદ્યુત જથ્થો, એને કહેવાય તે પોટેન્શિયલ, એટલે તે વિદ્યુત ધ્રુવ માટે અથવા તો તે સ્પેસિફિક આયન માટેનો ઓવર વોલ્ટેજ. ક્લિયર? ઓવર વોલ્ટેજ. તો આ ઓવર વોલ્ટેજની ઘટનાને કારણે, સમજાઈ ગયું? ઓવર વોલ્ટેજ ની ઘટનાને કારણે તો H2 અને Cl- માટે ઓક્સિજન પોટેન્શિયલ નો તફાવત ઓછો છે, છતાં Cl- ની સાંદ્રતા વધુ હોવાથી, એટલે Cl- ની સાંદ્રતા વધુ હોવાથી OH- ની સાંદ્રતા ઓછી થઈ જાય, એટલે ઓવર વોલ્ટેજ ની ઘટના થાય કે OH ઓછા છે ને કાઢવા માટે વિદ્યુત જથ્થો વધુ પસાર કરો, એટલે ઓવર વોલ્ટેજ ની ઘટના થાય, એટલે ઓવર વોલ્ટેજ ની ઘટનાને કારણે OH વધુ ડિમાન્ડ કરે, એટલામાં કોણ આવી ગયું? Cl. ઓવર વોલ્ટેજ ની ઘટનાને કારણે H2O નું ઓક્સિડેશન થવાને બદલે કોણ નીકળે? Cl. Cl2 વાયુ ઓક્સિડેશન પામીને એનોડ પરથી પ્રાપ્ત થશે, સમજી ગયું કે નહીં? એટલે Cl2 વાયુ ઉત્પન્ન થશે, એટલે એક્ચ્યુઅલી કઈ કે ભાઈ બદલે Cl માઇનસ ઓક્સિડેશન પામીને Cl2 વાયુ એનોડ ઉપરથી પસાર પ્રાપ્ત થશે, એટલે ખરેખર અહીંયાથી હવે કોણ નીકળશે? Cl2. કાલ સવારે વળી પાછું જ્યારે ભૂલાઈ જાય ઓવર વોલ્ટેજ, તો આ લેક્ચર રેકોર્ડ કરીને જ મૂકીશ, અપલોડ કરીશ, તમે એકવાર રિવાઇઝ કરી લેજો, પાછું યાદ આવી જાય એમાં કે આઈફોન, સમજાઈ ગયું? ઓવર વોલ્ટેજ મગજમાં જાવું ન જોઈએ, કેમ કે છોકરો ઓવર વોલ્ટેજમાં ટપો જ નથી પડતો. ઓવર વોલ્ટેજ એટલે કાંઈ નથી, લેવા ગયા તા હું લઈને આવ્યા હું, કાં તો કે જાજો ખર્ચો જાજા માય ગયા, એટલામાં તો ઓલું આવી જાય. આ ઓવર વોલ્ટેજ, બરાબર? તો ઓવરઓલ પ્રક્રિયા તમે જોશો ને, તો પ્રક્રિયામાં 2H2O પ્લસ 2Cl માઇનસ ઇટ ગીવ્સ H2 પ્લસ Cl2 ગેસ, ગેસ એક્વિયસ, એક્વિયસ થાય કે નહીં, પ્લસ 2OH માઇનસ. તો દ્રાવણમાં અંતે સમયની સાથે, સમય સાથે દ્રાવણમાં NaOH નું પ્રમાણ વધે, એની સાંદ્રતા વધે. કેમ? તો કે જો અહીંયાથી કોણ નીકળો? હાઇડ્રોજન નીકળી ગયો કે નહીં? અહીંયાથી કોણ નીકળી ગયો? Cl નીકળી ગયો. તો બચે કોણ? Na પ્લસ ને OH. દ્રાવણમાં NaOH બનવું, એ તો અમે પ્રબળ વિદ્યુત વિભાજ્ય જે આયોનિક ફોર્મમાં હોય, એટલે NaOH વધે. NaOH ને કારણે દ્રાવણ કેવું બને? બેઝિક બને, એટલે અને pH શું થાય? વધે. અને ફિનોલફથેલિન સાથે આછો ગુલાબી રંગ આપે. આ આછો ગુલાબી રંગ ક્યાં જે મળવો જોઈએ? તો એકચ્યુઅલી આ બેઝિક દ્રાવણને કારણે ફિનોલફથેલિન છે ને ગુલાબી રંગ આપે. બેઝિક કેમ કે ફિનોલફથેલિન સાથે એક સંકીર્ણ સંયોજનની રચના થઈ જાય, તો આમાં બેઝિક દ્રાવણ જવાબદાર છે ફિનોલફથેલિનના રંગ માટે. અને દ્રાવણની બેઝિકતા OH- ને કારણે હોય, OH- ક્યાં એટ્રેક્ટ થયેલો હોય? એનોડ તરફ, એટલે પિંક કલરની શરૂઆત એનોડ તરફ પહેલા થાય, સમજાય કે નહીં? સમજાઈ ગયું? હું કરવાને કેમ કે OH માઇનસ ને કારણે. તો આ થઈ ગયું NaCl ના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. ચાલો, રેડી? તો હાલો આપણે NaCl ના સાંદ્ર જલીય દ્રાવણ વિદ્યુત વિભાજન પૂરું કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે કોપર સલ્ફેટના એના દ્રાવણનું વિદ્યુત વિભાજન આગળ વધારશું. રેડી? ઓકે.